માં આવી રહ્યા છે તે સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. પાસખા પર્વ માટે આવેલ લોકોએ તે જાણ્યું. તેઓ ખજૂરીની ડાળીઓ લઈને ઈસુને સામે મળવા ગયા. તેઓ પોકારતા હતા, મુક્તિદાતા, ઇઝરાયલના રાજા સ્તુત્ય હો, ઈશ્વરના નામે આવનાર રાજાને ધન્ય હો, હોસાન્ના. ઈસુએ ખોલકા પર સવારી કરી ત્યારે આ ભવિષ્ય કથન પૂર્ણ થયું. ઇઝરાયલના લોક બીશો નહીં, કેમ કે તમારો રાજા ગધેડાના ખોલકા પર બેસીને નમ્ર બનીને આવે છે. જોકે ઈસુના શિષ્યોને ત્યારે ખબર નહોતી કે ભવિષ્ય કથન પૂર્ણ થાય છે, માટે આવું બની રહ્યું હતું. ઈસુ પોતાના સ્વર્ગીય મહિમામાં પાછા પ્રવેશ્યા ત્યારે તેઓને સમજાયું કે ભવિષ્ય કથનો પરિપૂર્ણ થતા હતા. ઈસુએ લાજરસને મરણમાંથી સજીવન કર્યો. તે જેઓએ જોયું હતું તેઓ તે વિશે બીજાઓને કહી સંભળાવતા હતા. ઈસુના મહાન ચમત્કાર વિશે લોકોએ સાંભળ્યું હતું, તેથી ટોળાબંધ લોકો તેમને સામે મળવા ગયા. આ જોઈને ફરોશીઓએ એકબીજાને કહ્યું, આપણું કાંઈ વળતું નથી, જુઓ આખું જગત તેની પાછળ ગયું છે. પાસખા પર્વમાં ભાગ લેવા કેટલાક ગ્રીક લોકો આવ્યા હતા. તેઓએ બેત્સદાના વતની ફિલિપને મળીને કહ્યું, સાહેબ, અમે ઈસુને મળવા માંગીએ છીએ. ફિલિપે આન્દ્રિયાને આ કહ્યું અને તેઓ બંને ઈસુને પૂછવા માટે ગયા. માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત ખચિત કહું છું, જો ઘઉંનો દાણો ભોયમાં પડી મરી નહીં જાય તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તેને ખોવે છે, અને જે જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. જો મારી સેવા કરતો હોય તો તેણે મારી પાછળ ચાલવું, અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો પિતા તેને માન આપશે. હવે મારો જીવ વ્યાકુળ થયો છે, શું હું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવ. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તારા નામનો મહિમા પ્રગટ કર. ત્યારે સ્વર્ગમાંથી એક વાણી સંભળાઈ, હું મહિમા પામ્યો છું અને હવે ફરીથી પામીશ. લોકોએ અવાજ સાંભળ્યો ત્યારે કેટલાકને લાગ્યું ગર્જના થઈ, પણ બીજાઓએ કહ્યું કે દૂતે તેની સાથે વાત કરી. એ વાણી મારે સારું નહીં પણ તમારે સારું થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીઓને કાઢી નાખવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. પોતે કેવી રીતે મરણ પામવાના છે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું. ખ્રિસ્ત સદા રહેશે એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ એમ તું કેમ કહે છે? એ માણસનો દીકરો કોણ છે?
હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ચાલો રખેને તમારા પર અંધકાર આવી પડે. એ અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે એ જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી તેના પર વિશ્વાસ રાખો જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.